नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनों स्वागत छे। लर्निंग लाइसेंस माटे आपणे कम्प्यूटर टेस्ट आपवो पड़े छे। ए कम्प्यूटर टेस्ट 15 मार्क्सनो होय छे। एनी अंदर ओछामां ओछा 11 मार्क्स आपणे लावाना होय छे, एटले 15 विकल्पोमांथी 11 विकल्पो आपणे साचा पड़वा जोईए। आजना वीडियोमां आ कम्प्यूटर टेस्ट तमे सरळताथी पास करी शको ते माटे प्रश्नो अने तेना जवाबो आपूं छूं। आटला प्रश्नों क्लियर करशो तो 100% तमे तमारी परीक्षा आरामथी पास करी देशो, एनी मारी गेरंटी छे। तो आओ आपणे वीडियोनी शुरुआत करीए। शुरुआत करता पहले तमे चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो अने बाजूमां जे नोटिफिकेशन बेल आप्युं छे त्यांथी ऑल नोटिफिकेशन पसंद करो। हवे सौ प्रथम आपणे थोड़ा सिग्नल जोई लईए के सिग्नल शुं कहेवा मांगे छे, त्यार पछी आपणे प्रश्नों अने तेना जवाब जोईशुं। अहीं पहेलो सिग्नल छे એ થોભો માટેનું છે, ત્યાર પછીનું સિગ્નલ રસ્તો આપો, ત્યાર પછી પ્રવેશ બંધનું નિશાન આપ્યું છે, આ નિશાન એક માર્ગીય માટેનું છે, આ નિશાન બંને સાઈડ માટે રસ્તો બંધ એવું બતાવે છે, આ નિશાન દરેક પ્રકારના વાહનો માટે રસ્તો બંધ, આ નિશાન ટ્રક માટે પ્રતિબંધ છે એવું બતાવે છે, આ નિશાન બળદગાડી હાથલારી માટે પ્રતિબંધ, ત્યાર પછી ફરજિયાત બસ સ્ટોપ, ત્યાર પછી લંબાઈની મર્યાદા, ત્યાર પછી વાહન ભરવાના વજનની મર્યાદા, આ નિશાન સાયકલ માટે પ્રતિબંધ સૂચવે છે, ત્યાર પછી આ નિશાન રાહદારીઓ માટે પ્રતિબંધ છે, આ નિશાન જમણી બાજુ વળવાની મનાય છે, આ નિશાન ડાબી બાજુ વળવાની મનાય છે, આ નિશાન પાછું વાળવાની મનાય છે, ત્યાર પછી ઓવરટેક કરવાની મનાય છે, નો પાર્કિંગ, ગાડી થોભવાની મનાય છે, ગતિ મર્યાદા, વજનની મર્યાદા, પહોળાઈની મર્યાદા, ઊંચાઈની મર્યાદા, હોર્ન વગાડવાની મનાય છે, ફક્ત ડાબી બાજુ વળો, ફક્ત સીધા જાઓ, આ નિશાન ફક્ત જમણી બાજુ વળવાનું છે, ફક્ત આગળ વધો અથવા જમણી બાજુ વળો, ફક્ત આગળ વધો અથવા ડાબી બાજુ વળો, ફક્ત ડાબી બાજુ હાંકો, ફક્ત સાયકલ માટે રસ્તો, ત્યાર પછીનું નિશાન છે ફરજિયાત હોર્ન વગાડો। હવે સાવધ થવાની કેટલીક નિશાનીઓ આપી છે એ જોઈ લઈએ। આગળ મેઇન રોડ છે, આ પ્રકારનું નિશાન હોય તો જમણી બાજુનો વળાંક, ત્યાર પછી ડાબી બાજુનો વળાંક, ત્યાર પછી ગોળ વળાંક જમણી બાજુ, ગોળ વળાંક ડાબી બાજુ, વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ, રાહદારીઓ માટે ક્રોસિંગ, આગળ શાળા છે, આગળ સાંકડો રસ્તો છે, આગળ પહોળો રસ્તો છે, સાંકડો પુલ, લપસણો રસ્તો, કાચો રસ્તો, સાયકલ ક્રોસિંગ, ચાર રસ્તા। ત્યાર પછી આ બંને નિશાનીઓ જે છે એ ખાસ સમજવાલાયક છે। જે પહેલી નિશાની છે એ રેલવે ક્રોસિંગ અસુરક્ષિત છે તેવું બતાવે છે, ત્યાર પછી અહીં ક્રોસિંગ છે એ સ્પષ્ટ દેખાય છે તો સુરક્ષિત રેલવે ક્રોસિંગ માટે છે, આ નિશાન સાઇડ રોડ જમણી બાજુ, આ નિશાન સાઇડ રોડ ડાબી બાજુ, ત્યાર પછી જે આ ત્રણે ત્રણ નિશાન છે એ વાય આકારનો રસ્તો બતાવે છે, ત્યાર પછી ટી આકારનો રસ્તો, ગોળાકાર રસ્તો,
पर्वतना टुकड़ा पड़वानो संभव, घाट रेलिंग वच्चे जग्या, नाकाबंदी जोखमी खाडो, खाड़ा टेकरा वालो रस्तो, त्यार पछीनुं छेल्लुं निशान छे। हवे नीचे जोई लईए, माहिती माटेनी निशानीओ छे, बन्ने बाजु पार्किंगनी जग्या, सीधो रस्तो नथी, सीधो साइड रस्तो नथी, आवुं निशान पेट्रोल पंपनुं छे। त्यार पछी हॉस्पिटल, त्यार पछी प्राथमिक सारवार केंद्र, त्यार पछी पूर मापक कोष्टक, अने छेल्लू निशान छे ए स्थळ दिशा अने अंतर सूचवे छे। तो आटला सिग्नल छे, आ सिग्नल माथी ज कोई पण तमारे प्रश्न पूछाय छे। हवे पछी जे प्रश्न जणावु छु ए प्रश्नो माथी ज तमारे तमाम प्रश्नो जेटला पण पूछाय ए माथी ज पूछाशे, एनी मारी गेरंटी छे। पहेलो प्रश्न छे, राहदारीओ माटेना क्रॉसिंग ऊपर राहदारी रोड क्रॉस करवा ऊभा होय त्यारे तमे शुं करशो? पहेलो ऑप्शन छे हॉर्न वगाड़ी आगळ वधशो, बीजो ऑप्शन वाहन धीमू पाड़ीने हॉर्न वगाड़ी आगळ वधशो, ત્રીજો ઓપ્શન વાહન ઊભું રાખી દે, રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો? તો આનો જવાબ આવશે ત્રીજો, વાહન ઊભું રાખી દે, રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની આ નિશાની શું બતાવે છે? તો વાહન થોભો, બીજો ઓપ્શન છે નો પાર્કિંગ, અને ત્રીજો ઓપ્શન છે આગળ હોસ્પિટલ છે। તો આ નિશાની વાહન થોભો એવું બતાવે છે। ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે, તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો? તો પહેલો ઓપ્શન છે તમારી ઝડપ વધારી જેમ બને તેમ નાળું ઝડપથી પસાર કરશો, બીજો ઓપ્શન છે હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો। તો આનો જવાબ આવશે ત્રીજો, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી પછી આગળ વધશો। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે નીચે મુજબની નિશાની આ નિશાની શું બતાવે છે? તો પહેલો ઓપ્શન છે ડાબી બાજુ હાંકો, બીજો ઓપ્શન છે ડાબી બાજુ રસ્તો નથી, ત્રીજો ઓપ્શન છે ફરજિયાત ડાબી બાજુ હાંકો। તો આનો પહેલો જવાબ આવશે ડાબી બાજુ હાંકો। હવે પાંચમો પ્રશ્ન છે, વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે? તો પહેલો ઓપ્શન છે વાહન નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અકસ્માતનો રિપોર્ટ લખાવશો, વાહન ત્યાં જ થોભાવી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો, ત્રીજો ઓપ્શન છે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ અને 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો? તો આનો જવાબ આ આવશે, ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો પહેલો ઓપ્શન છે રસ્તો આપો, બીજો ઓપ્શન છે હોસ્પિટલ છે, અને ત્રીજો ઓપ્શન છે આગળ ટ્રાફિક આઇલેન્ડ છે। તો આનો જવાબ આવશે રસ્તો આપો, જે પહેલો ઓપ્શન છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં? પહેલો ઓપ્શન છે પાર્કિંગની મનાઈ છે, બીજો ઓપ્શન છે ઓવરટેકિંગની મનાઈ છે, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। તો આનો જવાબ આવશે ત્રીજો નંબર, કે જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, નીચેની સંજ્ઞા આ સંજ્ઞા શું બતાવે છે? નો એન્ટ્રી, વન વે, કે પછી ગતિ મર્યાદાનો અંત? તો એ સંજ્ઞા નો એન્ટ્રી એવું બતાવે છે। હવે નવમો પ્રશ્ન છે, તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? તો પહેલો ઓપ્શન છે આગળના વાહનની જમણી બાજુથી, બીજો ઓપ્શન છે આગળના વાહનની ડાબી બાજુથી, અને ત્રીજો ઓપ્શન છે જો રસ્તો પહોળો હોય
तो डाबी बाजू थी, तो आपणे एनो जवाब आवशे आगळना वाहननी जमणी बाजू थी आपणे ओवरटेक करवानो होय छे। त्यार पछी दसमो प्रश्न छे, नीचे मुजबनी आ निशानी शुं बतावे छे? जमणी बाजू वळवू मनाय छे, जमणी बाजू तीव्र वळाक छे, यू टर्न लेवानी मनाय छे। तो आनो जवाब आवशे जमणी बाजू तीव्र वळाक छे। त्यार पछी 11मो प्रश्न, ज्यारे फाटक वगरना रेलवे क्रॉसिंग पासे वाहन पहोंचे छे त्यारे फाटक क्रॉस करता पहेला ड्राइवर शुं करशे? तो पहेलो ऑप्शन छे रस्तानी डाबी बाजू वाहन उभुं राखी नीचे उतरी ड्राइवर रेलवे लाइन पर जई अने खातरी करशे कि ट्रेन के ट्रॉली आवती नथी। बीजो ऑप्शन छे हॉर्न वगाड़ीने बने तेटली झड़पथी रेलवे लाइन क्रॉस करशे। अने त्रीजो ऑप्शन छे ट्रेन पसार थाय त्यां सुधी थोपशे। तो आनो जवाब आवशे पहला नंबरनो, रस्तानी डाबी बाजू वाहन उभुं राखी नीचे ड्राइवर उतरी अने पछी चेक करशे कि ट्रेन के ट्रॉली आवती नथी। त्यार पछी 12मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शुं बतावे छे? राहदारीઓનું ક્રોસિંગ, રાહદારી પ્રવેશ કરી શકે છે કે પછી રાહદારી માટે મનાય છે? તો આનો જવાબ આવશે રાહદારીનું ક્રોસિંગ। હવે 13મો પ્રશ્ન છે, કાચા લાયસન્સની મુદત કેટલી છે? જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી, બીજો ઓપ્શન છે 6 મહિના સુધી અને ત્રીજો ઓપ્શન છે 30 દિવસ સુધી। તો એનો જવાબ આવશે 6 મહિના સુધી। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો પહેલો ઓપ્શન છે રોડની જમણી બાજુ વાહન હાકો, બીજો ઓપ્શન છે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે ફરજિયાત ડાબી બાજુ વાળવું। તો આનો જવાબ આવશે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે। ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? રોડની ડાબી બાજુએ ચાલવું, રોડની જમણી બાજુએ ચાલવું, રોડની કોઈ પણ બાજુએ ચાલવું? તો આનો જવાબ આવશે રોડની જમણી બાજુએ ચાલવું। ત્યાર પછી 16મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ નિશાની શું બતાવે છે? તો યુ ટર્ન લેવાની મનાય છે, બીજો ઓપ્શન છે જમણી બાજુ વાળવાની મનાય છે અને ત્રીજો ઓપ્શન છે ડાબી બાજુથી ઓવરટેકિંગ કરવાની મનાય છે। તો આનો જવાબ આવશે યુ ટર્ન લેવાની મનાય છે। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી? તો પહેલો ઓપ્શન છે નાના વાહનોને, બીજો ઓપ્શન છે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહનને, ત્રીજો ઓપ્શન છે એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસને। તો આનો જવાબ આવશે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહનોને જવા માટે આપણે અગ્રતા આપવાની છે। ત્યાર પછી 18મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવાની મનાય છે, ફરજિયાત હોર્ન વગાડવો, હોર્ન વગાડી શકાય? તો આનો જવાબ આવશે 1 નંબર, હોર્ન વગાડવાની મનાય છે। ત્યાર પછી 19મો પ્રશ્ન છે, રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન ધોવાવો ત્યારે પહેલો ઓપ્શન છે વાહનને લોક કરવું, બીજો ઓપ્શન છે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી હોવી જોઈએ અને ત્રીજો ઓપ્શન છે વાહન પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ। તો આનો જવાબ આવશે વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ। 20મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું સૂચવે છે? તો પહેલો ઓપ્શન છે સામે બંને તરફ રોડ છે, બીજો ઓપ્શન છે આગળ સાંકડો બ્રિજ છે, ત્રીજો ઓપ્શન છે આગળ સાંકડો રસ્તો છે। તો આનો જવાબ આવશે બીજા નંબરનું, આગળ સાંકડો બ્રિજ છે। ત્યાર પછી 21મો પ્રશ્ન છે, ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો પહેલો ઓપ્શન છે રાત્રિ દરમિયાન,
बीजो ऑप्शन है वातावरण में धुम्मस होय त्यारे, अने त्रीजो ऑप्शन है सामेनुं वाहन ज्यारे डीम लाइट नो उपयोग न करे त्यारे। तो आनो जवाब आवशे बे नंबर, वातावरण में धुम्मस होय त्यारे। त्यार पछी 22मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? रस्तो बंद छे, पार्किंग नी मनाई छे, गति मर्यादानो अंत। तो एनो जवाब आवशे गति मर्यादानो अंत। त्यार पछी 23 नंबरनो प्रश्न छे, रोड उपर जीब्रा लाइन्स शू दर्शावे छे? रोड उपर जीब्रा लाइन्स शू दर्शावे छे? तो वाहन ऊभू राखवू। बीजो प्रश्न छे, राहदारी ने रोड क्रॉस करवा माटेनो रस्तो। त्रीजो प्रश्न छे, वाहनोने अग्रता आपवी। तो आनो जवाब आवशे राहदारीओने रोड क्रॉस करवा माटेनो रस्तो। त्यार पछी 24 नंबरनो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? पहेलो ऑप्शन छे आगळ सांकड़ो रस्तो छे, बीजो ऑप्शन छे आगळ सांकड़ू नाळू छे, त्रीजो ऑप्शन छे आगळ बन्ने बाजु रस्ता छे। तो आनो जवाब आवशे पहेला नंबरनो, आगळ सांकड़ो रस्तो छे। त्यार पछी 25मो प्रश्न छे, जो तमारी पाछळ एम्ब्युलन्स नजीक आवी गई होय तो, सामेथी जो कोई वाहन आवतुं होय तो साइड आपी दो, कोई अग्रता आपवानी जरूर नथी, ड्राइवर पोतानो वाहन रोडनी डाबी बाजूमां लई जईने रस्तो खुल्लो करी आपशे। तो आनो जवाब आवशे ड्राइवर पोतानी वाहन रोडनी डाबी बाजूमां लई जई अने रस्तो खुल्लो करी आपशे। 26मो प्रश्न छे, नीचे मुजबनी निशानी શું બતાવે છે? તો નજીકમાં રેલવે સ્ટેશન છે, બીજો ઓપ્શન ફાટક વગરનું રેલવે ક્રોસિંગ, ત્રીજો ઓપ્શન છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ। તો આનો જવાબ આવશે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે। ત્યાર પછીનો 27મો પ્રશ્ન છે, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો પહેલો ઓપ્શન છે સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે છે, બીજો ઓપ્શન વાહન થોભાવો, અને ત્રીજો ઓપ્શન વાહન ધીમે રાખો। તો આનો જવાબ આવશે વાહન થોભાવો। ત્યાર પછી 28મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પહેલો ઓપ્શન છે જમણી બાજુ પ્રવેશની મનાય છે, બીજો ઓપ્શન છે ડાબી બાજુ પ્રવેશની મનાય છે, અને ત્રીજો ઓપ્શન છે ઓવરટેકિંગની મનાય છે। તો આનો જવાબ આવશે ઓવરટેકિંગની મનાય છે। હવે 29મો પ્રશ્ન છે, જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર, પહેલો ઓપ્શન છે ગિયર બદલીને ધીમી ગતિ કરશે, બીજો ઓપ્શન છે બ્રેક લગાવશે, ત્રીજો ઓપ્શન છે એ ગતિએ જ આગળ વધશે। તો આનો પ્રશ્ન જવાબ આવશે પહેલો, ગિયર બદલીને ગતિ ધીમી કરશે। ત્યાર પછી 30મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પહેલો ઓપ્શન છે રોડ ક્રોસ, સોરી આગળ ક્રોસ રોડ, બે રસ્તાઓ ભેગા થાય છે, ચાર રસ્તા ભેગા થાય છે, બીજો ઓપ્શન છે પ્રવેશ મનાય છે, અને ત્રીજો ઓપ્શન છે હોસ્પિટલ। તો એમાં જવાબ આવશે આગળ ચાર રસ્તા છે અથવા તો બે રસ્તાનો ક્રોસ થાય છે। ત્યાર પછી 31મો પ્રશ્ન છે, નીચેના સંજોગોમાં ઓવરટેકિંગની મનાય છે? તો પહેલો ઓપ્શન છે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે, બીજો ઓપ્શન છે આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે, અને ત્રીજો ઓપ્શન છે રાત્રિ દરમિયાન। તો આનો જવાબ આવશે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે। હવે 32મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ડાબી બાજુ વાળી શકાય, ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય। ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે ડાબી બાજુ સાઈડ રોડ છે। તો એનો જવાબ આવશે બે નંબર ઉપર, ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય। ત્યાર પછી 33મો પ્રશ્ન છે, પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે? તો પહેલો ઓપ્શન છે 6 મહિના, બીજો ઓપ્શન 1 વર્ષ,
तीजो ऑप्शन बे महीना, तो अँ जवाब आवशे छ महीना। त्यार पछी 34मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? तो हॉर्न वगाड़वो फरजियात छे, हॉर्न सतत वगाड़वो, हॉर्न वगाड़वानी मनाई छे। तो आनो जवाब आवशे हॉर्न वगाड़वो फरजियात छे। त्यार पछी 35मो प्रश्न छे, वळाक नजीक पहोंचो त्यारे ओवरटेक करवू मान्य छे, मान्य नथी, काळजी लईने मान्य छे? तो आनो जवाब आवशे मान्य नथी, वळाकमां आपणे ओवरटेक करी शकीए नहीं। त्यार पछी 36मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? तो आगळ जमणी बाजू रस्तो छे, फरजियात जमणी बाजू, पछी त्रीजो ऑप्शन छे जमणी बाजू वळवानी मनाय छे। तो आनो पहेलो ऑप्शन आवशे आगळ जमणी बाजू रस्तो छे। त्यार पछी 37मो प्रश्न छे, नशो करीने ड्राइविंग करवू प्राइवेट वाहनमां मंजूर छे? त्यार पछी बीजो ऑप्शन छे रात्रि दरमियान मंजूर छे, अने त्रीजो ऑप्शन छे कोईपण वाहनमां मनाय छे। तो आनो जवाब आवशे कोईपण वाहनमां मनाय छे। त्यार पछी जोईए 38मो प्रश्न, नीचे मुजबनी निशानी शू बतावे छे? पहेलो ऑप्शन छे अंકુશનો અંત, બીજો ઓપ્શન છે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાય, અને ત્રીજો ઓપ્શન છે પાર્કિંગની મનાય। તો આનો જવાબ આવશે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાય। તો ત્યાર પછી 39મો પ્રશ્ન છે, પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે? તો પોતાનો ચહેરો જોવા માટે, પાછળથી આવતા વાહનોને જોવા માટે, પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને જોવા માટે? તો આનો જવાબ આવશે પાછળથી આવતા વાહનો જોવા માટે। ત્યાર પછી 40મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પહેલો ઓપ્શન છે સીધા જાઓ, બીજો ઓપ્શન છે એકમાર્ગી રસ્તો, ત્રીજો ઓપ્શન છે બંને દિશામાં જવું મનાય છે? તો આનો જવાબ આવશે પહેલો, સોરી બીજા નંબર, એક માર્ગી રસ્તો। તો આનો જવાબ આવશે પહેલો ઓપ્શન સીધા જાઓ। ત્યાર પછી 41મો પ્રશ્ન છે, વાહનની વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું બસમાં માન્ય છે, ઓટો રિક્ષામાં માન્ય છે, કે પછી કોઈપણ વાહનમાં માન્ય નથી? તો આનો જવાબ આવશે કોઈપણ વાહનમાં માન્ય નથી। ત્યાર પછી 42મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ નિશાની શું બતાવે છે? તો બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ, કાર તથા મોટર સાયકલ માટે પ્રવેશ બંધ, અને ત્રીજો ઓપ્શન છે કાર તથા મોટર સાયકલ માટે પ્રવેશ ચાલુ। તો એનો જવાબ આવશે બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ। હવે 43મો પ્રશ્ન છે, જ્યારે વાહનમાં બળતણ એટલે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ ભરતા હોય ત્યારે હવા ચેક કરવાની મનાય છે, ધૂમ્રપાન કરવું નહીં, વાહનની કોઈપણ લાઇટ ચાલુ કરવી નહીં? તો આનો જવાબ આવશે ધૂમ્રપાન કરવું નહીં। ત્યાર પછી 44મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ટ્રક માટે પ્રવેશની મનાય છે, બસ માટે પ્રવેશની મનાય છે, હેવી વાહનો માટે પ્રવેશની મનાય છે? તો આનો જવાબ આવશે ટ્રક માટે પ્રવેશની મનાય છે। ત્યાર પછી 45મો પ્રશ્ન છે, ઓવરટેકિંગની મનાય છે? તો પહેલો ઓપ્શન છે જ્યારે રસ્તો આગળનો બરાબર ન દેખાતો હોય ત્યારે, બીજો ઓપ્શન છે રાત્રિ દરમિયાન, અને ત્રીજો ઓપ્શન છે રસ્તામાં સેન્ટરમાં સફેદ તૂટક લાઇનનું માર્કિંગ કરેલ હોય ત્યારે? તો એનો જવાબ આવશે પહેલો ઓપ્શન, જ્યારે રસ્તો જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે। ત્યાર પછી 46મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો બળદગાડા માટે પ્રવેશની મનાય છે, સાયકલ માટે પ્રવેશની મનાય છે, અને ત્રીજો ઓપ્શન છે બધા જ વાહનો માટે પ્રવેશની મનાય છે? તો એનો જવાબ આવશે બળદગાડા માટે પ્રવેશની મનાય છે।
હવે 47મો પ્રશ્ન છે, રાત્રે જ્યારે તમે હેડલાઇનના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેથી બાજુથી વાહન આવે ત્યારે, તો પહેલો ઓપ્શન છે રોડની ડાબી બાજુ વાહન આગળ રાખીને આગળ વધશો, બીજો ઓપ્શન છે હેડલાઇટ ડીમ ફૂલ વારાફરતી ઘણીવાર કરશો, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો, તો એનો જવાબ આવશે ત્રીજું, સામેનું વાહન જ્યાં સુધી પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી આપણે ડીમ હેડલાઇટ રાખીશું. હવે 48મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, વિદ્યાર્થી માટે મનાય છે, રાહદારી માટે માન્ય છે, રાહદારી માટે મનાય છે, તો આનો જવાબ આવશે રાહદારી માટે મનાય છે. 49મો પ્રશ્ન છે, જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે, તો હા પહેલો ઓપ્શન છે, બીજો ઓપ્શન છે ના, અને ત્રીજો ઓપ્શન છે એવો કાયદો નથી, તો આનો જવાબ આવશે હા, જરૂરિયાત વગર તમે વારંવાર હોર્ન વગાડો છો તો એ ગુનો બને છે. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું સૂચવે છે, તો પહેલો ઓપ્શન છે જમણી બાજુ ઓવરટેક કરવાની મનાય છે, બીજું ઓપ્શન છે ડાબી બાજુ વળાંક લેવો, અને ત્રીજો ઓપ્શન છે ડાબી બાજુ વળાંક લેવાની મનાય છે, તો આનો જવાબ આવશે ડાબી બાજુ વળાંક વાળવાની મનાય છે. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો, પહેલો ઓપ્શન છે આરસી બુક, પીયુસી વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ, ત્યાર પછી બીજો ઓપ્શન છે આરસી બુક, વીમા પ્રમાણપત્ર, ટેક્સ ટોકન, અને ત્રીજો ઓપ્શન છે આરસી બુક, પરમિટ, ટ્રીપ સીટ, તો આનો પહેલો જવાબ આવશે આ રીતનો આવશે પહેલો જવાબ, આરસી બુક, પીયુસી વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ, આટલું વાહન સાથે આપણે આટલા દસ્તાવેજો રાખવા જરૂરી છે. હવે 52મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, તો 50 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં, 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવું, 50 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું, તો આનો જવાબ આવશે પહેલો, 50 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, કોઈપણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ, તો પહેલો ઓપ્શન છે હા, બીજો ઓપ્શન છે ના, ત્રીજો ઓપ્શન છે વાહન ધીમું કરીને વાત કરવી, તો આનો જવાબ આવશે ના. હવે 54મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, તો પહેલો ઓપ્શન છે ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વળો, ત્યાર પછી બીજો ઓપ્શન છે ફરજિયાત સીધા જાઓ અથવા ડાબે વળો, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે આગળ સાઈડ રોડ છે, તો આનો જવાબ પહેલો આવશે ફરજિયાત આગળ સીધા જાઓ અથવા જમણે વળો. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે, તો ડ્રાઇવિંગ કરતાં આરામ મળે છે, બીજો ઓપ્શન છે અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે, અને ત્રીજો ઓપ્શન છે સીટ સારી દેખાય તે માટે, તો આનો જવાબ આવશે અકસ્માત વખતે ડોકને ઈજાથી બચાવે છે. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, જ્યારે તમે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જુઓ ત્યારે, તો આ રીતની સંજ્ઞા જુઓ ત્યારે શું કરવાનું રહેશે, વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો, વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો, સતત હોર્ન ચાલુ રાખો અને આગળ વધો, તો આનો જવાબ આવશે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો, તો ડાબી બાજુનું સિગ્નલ બતાવી વાહન સેન્ટરમાં લઈ ડાબી બાજુ વળાંક લઈશું, ત્યાર પછી બીજો ઓપ્શન છે હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે
डाबी बाजूनु सिग्नल बतावी रोडनी साइड वाहन राखीने वळाक लईशुं। तो आनो जवाब त्रीजो ऑप्शन आवशे, डाबी बाजूनु सिग्नल बतावी रोडनी डाबी साइड वाहन राखीने वळाक लईशुं। त्यार पछी 58मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? पहेलो ऑप्शन छे डाबी बाजूनो वळाक, बीजो ऑप्शन छे डाबी बाजू चढ़ाण, तीजो ऑप्शन छे डाबी बाजू राखो। तो एनो जवाब पहेलो ज ऑप्शन आवशे, डाबी बाजूनो वळाक। हवे 59मो प्रश्न छे, ड्राइवर पोतानो जमणो हाथ बहार काढी हथेळी नीचेनी तरफ राखी हाथ घणीवार ऊपर नीचे करे छे, त्यारे शू समझशो? तो ते डाबी बाजू वळवा मागे छे, ते वाहन धीमू करी रह्यो छे, ते पाछळ आवता वाहनने ओवरटेक करवा कहे छे। तो आनो मतलब ए थाय के ते वाहन धीमू करी रह्यो छे। त्यार पछी 60मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? जवणी बाजू चिपિયા જેવો વળાંક છે, ડાબી બાજુ સોરી જમણી બાજુ ચઢાણ અને ઢાળ, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે જમણી બાજુ ઢાળ। તો આનો જવાબ આવશે એક નંબર, જમણી બાજુ ચિપિયા જેવો વળાંક। હવે 61મો પ્રશ્ન છે, ગિયર વગરના મોટરસાયકલનું લાયસન્સ મેળવવા ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? તો પહેલો ઓપ્શન છે 18 વર્ષ, બીજો ઓપ્શન છે 21 વર્ષ અને ત્રીજો ઓપ્શન છે 16 વર્ષ। તો એનો જવાબ આવશે 16 વર્ષ। હવે 62મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો ડાબી બાજુ ઢાળ, બીજો ઓપ્શન ડાબી બાજુ ચિપિયા જેવો વળાંક, ત્રીજો ઓપ્શન વાહન રસ્તાની ડાબી બાજુ રાખો। તો આનો જવાબ આવશે 2 નંબર, ડાબી બાજુ ચિપિયા જેવો વળાંક। ત્યાર પછી 63મો પ્રશ્ન છે, ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાયકલ ચલાવનાર શું કરશે? તો ડાબી બાજુ પોતાનો ડાબો હાથ બહાર કાઢી ડાબી બાજુ બતાવશે, બીજો ઓપ્શન છે હાથથી સિગ્નલ બતાવશે નહીં, ત્રીજો ઓપ્શન છે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે। તો આનો જવાબ આવશે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા માટે સિગ્નલ બતાવશે। હવે 64મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પહેલો ઓપ્શન છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, ત્યાર પછી બીજો ઓપ્શન છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ, ત્રીજો ઓપ્શન છે જમણી બાજુ વળાંક લઈ આગળ વધો। તો આનો જવાબ આવશે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ। 65મો પ્રશ્ન છે, યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? તો પહેલો ઓપ્શન છે ડાબી બાજુ વળવાનો સિગ્નલ, બીજો ઓપ્શન છે જમણી બાજુ વળવાનો સિગ્નલ અને ત્રીજો ઓપ્શન છે ધીમું પાડવાનો સિગ્નલ। તો આનો જવાબ આવશે જમણી બાજુ વળવાનો સિગ્નલ। ત્યાર પછી 66મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ અને ત્રીજો ઓપ્શન છે ડાબી બાજુ વળાંક લઈ આગળ વધો। તો આનો જવાબ આવશે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ, બીજો ઓપ્શન। ત્યાર પછી 67મો પ્રશ્ન છે, વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં, વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં। પહેલો ઓપ્શન છે જ્યાં યુ ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર, ત્યાર પછી બીજો ઓપ્શન છે વ્યસ્ત રોડ ઉપર અને ત્રીજો ઓપ્શન છે ડાબી બાજુથી વાહનો પસાર થતા હોય ત્યારે। તો અહીં 67મો જવાબ આવશે પહેલો ઓપ્શન, જ્યાં યુ ટર્ન લેવાની મનાઈ હોય તેવા રસ્તા ઉપર યુ ડ્રાઈવર યુ ટર્ન લઈ શકશે નહીં। ત્યાર પછી 68મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો પહેલો ઓપ્શન છે વાય ક્રોસિંગ ડાબી બાજુ, વાય ક્રોસિંગ જમણી બાજુ અને ત્રીજો ઓપ્શન છે વાય ક્રોસિંગ। તો આનો જવાબ આવશે વાય ક્રોસિંગ। ત્યાર પછી 69મો પ્રશ્ન છે, જાહેર જગ્યામાં અનરજિસ્ટર વાહન વાપરવું એ ગેરકાયદેસર છે, કાયદેસર છે કે પછી અનિવાર્ય સંજોગોમાં વાપરી શકાય?
तो एनो जवाब आवशे गैरकायदेसर छे। त्यार पछी 70मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे? तो पहलो ऑप्शन छे डाबी बाजू साइड रोड छे, बीजो ऑप्शन छे गति मर्यादा अने त्रीजो ऑप्शन छे एक्सेल वजननी मर्यादा। तो आनो जवाब आवशे 3 एक्सेल वजननी मर्यादा। त्यार पछी 71मो प्रश्न, सामेथी आवता वाहनने तमारी कई साइडथी पसार थवा देशो? पहलो ऑप्शन छे जमणी बाजू, बीजो ऑप्शन छे तमारी डाबी बाजूथी, त्रीजो ऑप्शन छे कोईपण अनुकूल बाजूथी। तो आनो जवाब आवशे तमारी जमणी बाजूथी। त्यार पछी 72मो प्रश्न छे, नीचेनी निशानी शू सूचवे छे? तो जमणी बाजू वाळो, जमणी बाजू साइड रोड छे, रोडनी जमणी साइड वाहन चलावो। तो आनो जवाब आवशे 1 जमणी बाजू वाळो। त्यार पछी 73मो प्रश्न छे, वाहनों ड्राइवर ओवरटेक करी शके ज्यारे चढ़ाण ऊपर थी नीचे उतरती वखते जो रस्तो पूरता प्रमाण में पहोळो न होय त्यारे आगळ जता वाहनों ड्राइवर ओवरटेक करवा देवानी निशानी बतावे त्यारे? तो आनो जवाब आवशे आगळ जता वाहनों ड्राइवर ओवरटेक करवा माटे निशानी बतावे त्यारे। त्यार पछी 74मो प्रश्न छे, नीचे मुजबनी निशानी आ निशानी શું બતાવે છે? તો જમણી બાજુવાળો, ડાબી બાજુવાળો કે ગોળ ફરીને જાઓ? તો આનો જવાબ આવશે ગોળ ફરીને જાઓ। હવે 75મો પ્રશ્ન છે, 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ દેખાય ત્યારે ત્યાં પહોંચતા વાહનનો ડ્રાઈવર સલામતી નક્કી કરીને વાહન હંકારી જશે, બીજો ઓપ્શન થોભવા માટે વાહન ધીમું પાડશે અને ત્રીજો ઓપ્શન છે હોર્ન વગાડશે અને આગળ વધશે? તો એનો જવાબ છે થોભવા માટે વાહન ધીમું પાડશે। હવે 76મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, ભયજનક સુપડી છે, હોડી સેવા છે? તો આનો જવાબ આવશે ભયજનક સુપડી છે। ત્યાર પછી 77મો પ્રશ્ન છે, ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? તો રસ્તાની જમણી બાજુ, રસ્તાની ડાબી બાજુ કે રસ્તાની મધ્યમાં? તો એનો જવાબ આવશે રસ્તાની ડાબી બાજુ। ત્યાર પછી 78મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાય ક્રોસિંગ, જમણી બાજુ વાય ક્રોસિંગ કે પછી ડાબી બાજુ સાઈડ રોડ છે? તો એનો જવાબ આવશે જમણી બાજુ વાય ક્રોસિંગ। ત્યાર પછી 79મો પ્રશ્ન છે, જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભાવો અને તેને અન્ય વાહનને ઓવરટેક કરવા દો, બીજો ઓપ્શન છે તમારા વાહનની ગતિ ઘટાડી દેશો, ત્રીજો ઓપ્શન છે બીજા વાહનને ઓવરટેક કરતા ખલેલ પહોંચાડશો નહીં? તો આનો જવાબ આવશે તમારા વાહનની ગતિ ઘટાડી દો। ત્યાર પછી 80મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુવાળો, જમણી બાજુવાળો કે વાય ક્રોસિંગ ડાબી બાજુ વાળો વાય ક્રોસિંગ ડાબી બાજુ? તો એની અંદર જવાબ આવશે ત્રીજો ઓપ્શન વાય ક્રોસિંગ ડાબી બાજુ। ત્યાર પછી 81મો પ્રશ્ન છે, જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી કઈ જગ્યા છે? તો પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા એક માર્ગીય રસ્તા ઉપર ફૂટપાથ ઉપર? તો આનો જવાબ આવશે ફૂટપાથ ઉપર। હવે 82મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, પથ્થરવાળો કાચો રસ્તો છે, મોટર કાર માટે મનાય છે? તો આનો જવાબ પહેલો જ આવશે કે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે। ત્યાર પછી 83મો પ્રશ્ન છે, વાહનની હેડ બ્રેકનો હેન્ડ બ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો વાહનની ગતિ ધીમી કરવા માટે, અચાનક બ્રેક મારવા માટે, વાહન પાર્કિંગ કરવા માટે? તો આનો જવાબ આવશે વાહન પાર્કિંગ કરવા માટે। ત્યાર પછી 84મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો પહેલો ઓપ્શન છે છૂટા પથ્થરોવાળો રસ્તો, બીજો ઓપ્શન છે લપસી જવાય તેવો ચીકણો રસ્તો, ત્રીજો ઓપ્શન છે મોટર કાર માટે પ્રવેશની મનાય? તો આનો જવાબ આવશે પહેલો ઓપ્શન
छूटा पत्थरों वालों रस्तों। त्यार पछी 85 मो प्रश्न है, बे व्यक्ति करता वधारे व्यक्तिओ मोटरसाइकल पर जाए तो अनिवार्य संजोगों में बीजो ऑप्शन है कायदा भंग थाय, त्रीजो ऑप्शन है जयरे ट्राफिकनु प्रमाण हलवू होय त्यारे, तो आनो जवाब आवशे कायदानो भंग थाय छे। त्यार पछी 86मो प्रश्न छे, हॉस्पिटल पासे तमे एक वाहनने ओवरटेक करवा मांगो छो तो शू करशो? तो सतत हॉर्न वगाड़शो नहीं के फक्त तूटक हॉर्न वगाड़शो? तो एनो जवाब आवशे हॉर्न वगाड़शो नहीं। त्यार पछी 88मो प्रश्न छे, नीचे मुजबनी निशानी શું બતાવે છે? પશુ માટે મનાય છે, રસ્તા ઉપર પશુની શક્યતા છે, વાહનમાં પશુ લઈ જવાની મનાય છે? તો આનો જવાબ આવશે રસ્તા ઉપર પશુની શક્યતા છે। ત્યાર પછી 89મો પ્રશ્ન છે, વાહનનો વીમો કરાવવો જરૂરી છે? તો હા ના, જેણે જીવન વીમો લીધો હોય તેને જરૂરી નથી। તો આનો જવાબ આવશે હા। ત્યાર પછી 90મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે, રાહદારીનું ક્રોસિંગ ત્રીજા નંબર પર છે, રાહદારી માટે ક્રોસિંગ મનાય? તો આનો જવાબ આવશે આગળ સ્કૂલ છે। ત્યાર પછી 91મો પ્રશ્ન છે, કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાય છે? સ્ટેટ હાઈવે, પંચાયત રોડ ઉપર, સાંકડા પુલ ઉપર? તો આનો જવાબ આવશે ત્રીજો, સાંકડા પુલ ઉપર। ત્યાર પછી 92મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો રસ્તા ઉપર માણસ કામ કરે છે, બાળકો રમે છે, રાહદારીનું ક્રોસિંગ છે? તો આનો જવાબ આવશે રસ્તા ઉપર માણસ કામ કરે છે। ત્યાર પછી 93મો પ્રશ્ન, કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈને જઈ રહી છે અને તમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં, આથી તે ચાલક વાહનને થોભાવી દેશે, હોર્ન વગાડીને વાહન આગળ લઈ જશે, પોતાના વાહનની ગતિ ધીમી પાડશે? તો આનો જવાબ આવશે એક, વાહન થોભાવી દેશે। ત્યાર પછી 94મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પહેલો ઓપ્શન છે ખરબચડો રોડ, બીજો ઓપ્શન છે ચીકણો રસ્તો, ત્રીજો ઓપ્શન છે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે? તો આનો જવાબ આવશે ત્રીજો ઓપ્શન, ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે। ત્યાર પછી 95મો પ્રશ્ન છે, નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગ મનાય છે? તો રસ્તાની ડાબી બાજુમાં જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે, ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે? તો 95મો જવાબ આવશે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે। ત્યાર પછી 96મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ પુલ છે, આગળ હોડી સેવા છે, આગળ ચા પાણી માટેનો સ્ટોલ છે? તો આનો જવાબ આવશે ચા પાણી માટેનો સ્ટોલ છે। ત્યાર પછી 97મા, ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એ ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ શકે છે? બીજો ઓપ્શન છે એ ગુનો બને છે, દંડ ભોગવવાની સજા થઈ શકે છે? ત્રીજો ઓપ્શન, બંને થઈ શકે છે? તો આની અંદર જવાબ આવશે ત્રીજો ઓપ્શન, કે જે પહેલા બે ઓપ્શન છે એ બંને થઈ શકે છે। ત્યાર પછી 98મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ, સીધું ઉતરાણ, ચીકણો રસ્તો? તો આનો જવાબ આવશે પહેલું, સીધું ચઢાણ। ત્યાર પછી 99મો પ્રશ્ન છે, જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા અથવા ઉતારવા માટે ઊભી હોય ત્યારે હોર્ન વગાડો અને આગળ વધો, બીજો ઓપ્શન છે ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે, અને ત્રીજો ઓપ્શન છે ખાસ કાળજી લેવાની જરૂર નથી? તો આનો જવાબ આવશે ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે। ત્યાર પછી 100મો પ્રશ્ન છે, નીચેની નિશાની શું બતાવે છે? સીધું ચઢાણ,
सीधू उतराण चीकणो रस्त, तो आने जवाब आवशे सीधू उतराण। त्यार पछी 100मो प्रश्न 101मो प्रश्न छे, ज्यां अंध व्यक्ति सफेद लाकड़ी हाथ में पकड़ी रोड क्रॉस करे त्यारे, तो पहलो ऑप्शन छे वाहन नो ड्राइवर सफेद लाकड़ी ने वाहन उभू राखवा माटेनु ट्राफिक सिग्नल गणशे, बीजो ऑप्शन हॉर्न वगाड़शो ने आगळ वधशो, त्रीजो ऑप्शन वाहन धीमू करशो अने सावचेतीथी आगळ वधशो। त्यार एनो जवाब आवशे पहलो ऑप्शन। त्यार पछी 102मो प्रश्न छे, नीचे मुजबनी निशानी शू बतावे छे, तो आगळ सांकड़ो रस्तो छे, वाय क्रॉसिंग छे, आगळ रस्तो पहोळो छे, तो एनो जवाब आवशे 3 नंबर, आगळ रस्तो पहोळो छे। ત્યાર પછી 103મો પ્રશ્ન, જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે, તો આનો જવાબ આવશે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે। હવે 124મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે, આગળ પુલ છે, રોડ ડિવાઈડરમાં જગ્યા છે, તો આનો જવાબ આવશે રોડ ડિવાઈડરમાં જગ્યા છે। ત્યાર પછીનો 105મો પ્રશ્ન છે, અકસ્માતને લીધે ત્રીજી વ્યક્તિનું સંપત્તિને નુકસાન થાય ત્યારે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં દિન 7માં જાણ કરશે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી નથી, તો આનો જવાબ આવશે પહેલો, નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે। ત્યાર પછી 106મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, તો ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર, વાંકો ચૂકો રોડ, ઘાટ રોડ, તો એની અંદર જવાબ આવશે ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર। ત્યાર પછી 107મો પ્રશ્ન છે, વાહનના પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ, હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ, તો આનો જવાબ આવશે આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં। ત્યાર પછી 108મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, આગળ બેરિયર છે, રેલવે ક્રોસિંગ છે, કે પછી આગળ વજન કાંટો છે, તો આનો જવાબ આવશે આગળ બેરિયર છે। ત્યાર પછી 109મો પ્રશ્ન છે, આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી, આપણે ઓવરટેક કરી શકીએ, ત્યાર પછી આપણે ઓવરટેક કરીશું નહીં, હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ, તો આનો જવાબ આ આવશે આપણે ઓવરટેક કરી શકીશું નહીં। ત્યાર પછી 110મો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે, સાઇડ રોડ આગળથી બંધ છે, ડાબી બાજુ વળાંક છે, આગળ પુલ છે, તો એનો આ જવાબ આવશે। ત્યાર પછી 111મો પ્રશ્ન છે, નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે, હોસ્પિટલના દરવાજા પાસે, રોડની ડાબી બાજુએ, માર્કેટ એરિયા, તો આનો જવાબ આવશે પહેલો ઓપ્શન, હોસ્પિટલના દરવાજા પાસે। ત્યાર પછી 112મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, તો હોડી સેવા, બીજો ઓપ્શન છે આગળ રસ્તો નથી, રસ્તા ઉપર પાણી છે, તો આનો જવાબ આવશે હોડી સેવા। ત્યાર પછી 113મો પ્રશ્ન છે, નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે, અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ જાહેર કૂવા પાસે, રસ્તાની ડાબી બાજુએ, તો આનો જવાબ આવશે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ। ત્યાર પછી 114મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, પાર્કિંગની મનાઈ, આ નિશાની શું બતાવે છે, તો પાર્કિંગની મનાઈ, બંને બાજુ પાર્કિંગ થઈ શકે, પોલીસ મદદની પોસ્ટ, તો
तो आनो जवाब आवशे बे नंबर। हवे 115मो प्रश्न जोईए। मोटर साइकल ऊपर पाछळथी व्यक्ति ने बेसाड़ी जवी होय त्यारे वाहन ऊपर फूट वाहन ऊपर फूट रेस्ट हैंड ग्रीप तथा साड़ी गार्ड लगाड़वामां आवशे। बीजो ऑप्शन है वाहन साथे साइड कार जोड़वामां आवशे अने त्रीजो ऑप्शन है वाहन ऊपर रियर व्यू मिरर फिट करवामां आवशे। तो आनो जवाब पहलो ऑप्शन आवे छे कि वाहन ऊपर फूट रेस्ट हैंड ग्रीप तथा साइड गार्ड लगाड़वामां आवशे। 116मो प्रश्न नीचे मुजबनी निशानी शू बतावे छे। स्कूटर मोटरसाइकल माटे पार्किंग, स्कूटर मोटरसाइकल माटे मनाई छे, स्कूटर मोटरसाइकल रिपेरिंग। तो आनो जवाब आवशे स्कूटर मोटरसाइकल पार्किंग। 117मो प्रश्न छे। रात्रे शहेरमां वाहन चलावती वखते वाहननी हेडलाइटना लो बीमनो उपयोग करीशुं, हाई बीमनो उपयोग करीशुं, बधी ज लाइटो बंद करशुं? ત્યાં એની અંદર જવાબ આવશે પહેલો ઓપ્શન। ત્યાર પછી 118મો પ્રશ્ન છે। નીચેની નિશાની શું બતાવે છે? રિક્ષા માટે પાર્કિંગ, રિક્ષા માટે મનાય, રિક્ષા રિપેરિંગનું સ્થળ? તો એનો જવાબ આવશે હા। ત્યાર પછી 119મો પ્રશ્ન છે। અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે છે, અથવા ત્રીજો ઓપ્શન છે બંને થઈ શકે? તો એનો જવાબ આવશે બંને થઈ શકે। 120મો પ્રશ્ન છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ, ટેક્સી માટે પાર્કિંગ, પોલીસ વાહનો માટે પાર્કિંગ? તો અહીં જવાબ આવશે ટેક્સી માટે પાર્કિંગ। 121મો પ્રશ્ન। વળાંક પહેલાં વાહન ધીમું પાડી વળાંક લેવો, વાહન ધીમું પાડવું નહીં, વાહનની ગતિ વધારવી? તો વાહન ધીમું પાડી વળાંક લેવો। 122મો પ્રશ્ન। નીચે મુજબની નિશાની શું બતાવે છે? પેટ્રોલ પંપ, ગેરેજ કે હવા ભરવાની સગવડ છે? તો એ પેટ્રોલ પંપ બતાવે છે। 123મો પ્રશ્ન આવ્યા। રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે, તો એક માર્ગીય રસ્તા ઉપર, બજારમાં કે સ્ટેટ હાઈવે ઉપર? તો એક માર્ગીય રસ્તા ઉપર। ત્યાર પછી નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો લેન બદલી શકાય છે, સાવધાનીથી લેન બદલી શકાય છે કે લેન બદલવાની પરવાનગી નથી? તો આનો જવાબ આવશે સાવધાનીથી લેન બદલી શકાય છે। 125મો પ્રશ્ન। રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડવા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે, ફક્ત દંડ થઈ શકે કે પછી બંને થઈ શકે? તો અહીં બંને થઈ શકે। 126મો પ્રશ્ન। નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો પાછળથી આવતા વાહનને ઊભું રાખવાનું નિશાન, જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની, સામેથી આવતા વાહનને ઊભું રાખવાની નિશાની? તો આનો જવાબ આવશે। ત્યાર પછી 127મો પ્રશ્ન। તમે એવા ચાર રસ્તા ઉપર પહોંચો છો જ્યાં સિગ્નલ, લાઇટ કે પોલીસમેન નથી, તો પહેલો ઓપ્શન અન્ય રોડ ઉપરથી ચાર રસ્તા તરફ આવતા દરેક વાહનને જવા દેશો, બીજો ઓપ્શન છે યોગ્ય સિગ્નલ આપી હોર્ન વગાડી આગળ વધશો, ત્રીજો ઓપ્શન તમારી જમણી તરફ ચાર રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપી અને પછી આગળ વધો? તો ત્રીજો જવાબ આવશે। ત્યાર પછી 128મો પ્રશ્ન। નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વળવાનો ઈરાદો, જમણી બાજુ વળવાનો ઈરાદો કે પછી બીજા બધા જ વાહનોને ઊભા રહેવા વિનંતી છે? તો આનો જવાબ આવશે ડાબી બાજુ વળવાનો ઈરાદો। 129મો પ્રશ્ન છે। તમે એવા ચાર રસ્તા ઉપર પહોંચો છો જ્યાં પીલી સિગ્નલ લાઇટ ઝપકારા મારે છે ત્યારે તો કોઈપણ જાતનો પ્રતિબંધ ન હોવાથી એ જ ગતિએ આગળ વધશો, વાહન ધોભાવી લીલી લાઇટ થાય ત્યાં સુધી ઊભા રહેશો, વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો? તો આનો જવાબ આવશે ત્રીજો। 130મો પ્રશ્ન છે। નીચે મુજબની નિશાની
શું બતાવે છે? જમણી બાજુ વળવાનો ઈરાદો છે, સામેથી આવતા વાહનને થોભાવવા વિનંતી, પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. તો અહીં ત્રીજો જવાબ આવશે. 131મો પ્રશ્ન છે, તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોવ ત્યારે ઢાળ ઉતરતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી, ચઢાણ ચઢતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી જોઈએ, કે પછી વધુ વજન લઈ જતા વાહનને પહેલી અગ્રતા આપવી જોઈએ? તો આનો જવાબ આવશે બે નંબર. ત્યાર પછી 132મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું સૂચવે છે? સીધા આગળ જવાનો ઈરાદો, વાહન ઊભું રાખવાનો ઈરાદો, જમણી બાજુ વળવાનો ઈરાદો? તો આનો જવાબ આવશે બે નંબર, વાહન ઊભું રાખવાનો ઈરાદો. ત્યાર પછી 133મો પ્રશ્ન છે, નાના સાઈડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર શેની અગ્રતા આપશે? તો ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, પસાર થતા દરેક વાહનને જવા દેશે? તો આનો જવાબ આવશે બે નંબર. ત્યાર પછી 134મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું સૂચવે છે? તો આનો જવાબ આવશે પહેલો ઓપ્શન છે, પાછળ આવતા વાહનને ઊભું રાખવા વિનંતી, પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા માટે વિનંતી, સામેથી આવતા વાહનને ઊભું રાખવા માટે વિનંતી. તો એનો જવાબ આવશે બે, પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા માટે વિનંતી. 135મો પ્રશ્ન છે, તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો જો આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે, ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો? આનો જવાબ આવશે એક, આગળના વાહન વાળો, બરાબર. ત્યાર પછી 136મો પ્રશ્ન, સફેદ રંગથી ઉપર તૂટક તૂટક લાઈન ચિત્રેલો હોય તો તમે શું કરશો? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલો, વાહન થોભાવી દેશો? તો આનો જવાબ આવશે જરૂર પડે તો ટ્રેક બદલશો. ત્યાર પછી 37મો પ્રશ્ન, તમે મોટર કારનું લર્નર લાઇસન્સ ધરાવતા હોય તો તમે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે હાંકશો? મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો, તમે વાહન ઉપર કોઈપણ વ્યક્તિને પાછળ બેસાડશો. તો આનો જવાબ આવશે બે નંબર. 138મો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન થોભો, નો પાર્કિંગ, આગળ હોસ્પિટલ છે? તો એનો જવાબ આવશે નો પાર્કિંગ. 139મો પ્રશ્ન છે, ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે? તો પહેલો ઓપ્શન છે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ, ટેક્સ ટોકનમાં, ત્રીજો ઓપ્શન છે પરમિટમાં. તો આનો જવાબ આવશે રજિસ્ટ્રેશનમાં દર્શાવેલ વ્યક્તિની સંખ્યા. 140મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાંકો, ડાબી બાજુ રસ્તો નથી, ફરજિયાત ડાબી બાજુ વાળો. તો આનો જવાબ આવશે ત્રણ નંબર. 141મો પ્રશ્ન છે, કયા પ્રકારના હોર્ન માન્ય છે? એર હોર્ન, મલ્ટીટોન હોર્ન, ઇલેક્ટ્રિક હોર્ન? તો આનો જવાબ આવશે ઇલેક્ટ્રિક હોર્ન. ત્યાર પછી 142મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો, હોસ્પિટલ છે, પ્રાથમિક ચિકિત્સા? તો આનો જવાબ આવશે હોસ્પિટલ છે. ત્યાર પછી 143મો પ્રશ્ન, પીળા રંગની સફેદ લાઇટ ચબુક ચબુક થાય તો એનો અર્થ શું થાય? તો લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો. ત્યાર પછી બીજો ઓપ્શન, વાહન થોભાવો અને સલામત હોય તો આગળ વધો. ત્યાર પછી વાહનની ગતિ ઓછી કરી અને સલામતીપૂર્વક આગળ વધો. તો એનો જવાબ આવશે વાહનની ગતિ ઓછી કરી
સલામતીપૂર્વક આગળ વધો. ત્યાર પછી 144મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો યુ ટર્નની મનાઈ છે, જમણી બાજુ વળવાની મનાય છે, ડાબી બાજુથી ઓવરટેકિંગની મનાય છે. તો આનો જવાબ આવશે બે, જમણી બાજુ વળવાની મનાય છે. 145મો પ્રશ્ન છે, મોટરસાયકલ માટે વધુમાં વધુ સ્પીડ, તો પહેલો ઓપ્શન છે કોઈ મર્યાદા નથી, 50 કિમી પ્રતિ કલાક કે પછી 60 કિમી પ્રતિ કલાક. તો એનો જવાબ આવશે 50 કિમી પ્રતિ કલાક. ત્યાર પછી 146મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો સામે જમણી બાજુ રસ્તો છે, ફરજિયાત જમણી બાજુ વાળો, જમણી બાજુ વાળવાની મનાય છે. તો આનો જવાબ આવશે ફરજિયાત જમણી બાજુ વાળો. ત્યાર પછી 147, 65 કિમી કરતાં વધુ સ્પીડે ચલાવવા માન્ય વાહન ફક્ત મોટરસાયકલ, મોટર કાર, સ્ટેજ, કેરેજ, બસ. તો આનો જવાબ આવશે મોટર કાર. ત્યાર પછી 148મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? સીધા જાઓ, એક માર્ગી રસ્તો છે, બંને દિશામાં જવું મનાય છે. તો એમાં આવશે બંને દિશામાં જવું મનાય છે. ત્યાર પછી 149મો પ્રશ્ન છે, મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? તો કોઈ મર્યાદા નથી, 70 કિમી પ્રતિ કલાક કે 50 કિમી પ્રતિ કલાક. તો આના માટે કોઈ મર્યાદા નથી. 150મો પ્રશ્ન છે, નીચેની મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ રોડ છે, ડાબે વાળો, ડાબી બાજુ વાળવું નહીં. તો આનો જવાબ આવશે ડાબે બાજુ રોડ છે. 151મો પ્રશ્ન છે, વધુમાં વધુ 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી મોટરસાયકલ ચલાવી શકાય છે? તો રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન કે કોઈ પણ સમયે. તો આનો જવાબ આવશે કોઈ પણ સમયે. ત્યાર પછી 152મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પહેલો ઓપ્શન, આગળ જમણે અને ડાબે રોડ છે, વાંકો ચૂકો રસ્તો છે, જમણે અને ડાબે વળવું નહીં. તો આનો જવાબ આવશે આગળ જમણે અને ડાબે રોડ છે. ત્યાર પછી 153, કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ જાકીટ પહેરશે, હેલ્મેટ પહેરશે કે બૂટ પહેરશે? તો આનો જવાબ આવશે બૂટ, હેલ્મેટ પહેરશે. ત્યાર પછી 154, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ 4 રસ્તા છે, આગળ મુખ્ય રસ્તો છે, ફર્સ્ટ એઇડ. તો આ નિશાની શું બતાવે છે? આગળ મુખ્ય રસ્તો છે. 155મો પ્રશ્ન, કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ ચશ્મા પહેરશે, સીટ બેલ્ટ બાંધશે કે ટોપી પહેરશે? તો આનો જવાબ આવશે સીટ બેલ્ટ પહેરશે. 156મો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફાટકવાળું રેલવે ક્રોસિંગ, ફાટક વગરનું રેલવે ક્રોસિંગ કે 200 મીટર આગળ ફાટકવાળું રેલવે ક્રોસિંગ? તો આનો જવાબ આવશે ફાટકવાળું રેલવે ક્રોસિંગ. ત્યાર પછી 157મો પ્રશ્ન છે, કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર 16 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ? તો આનો જવાબ આવશે 18 વર્ષ. 158મો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોસ્પિટલ, આરામ ગૃહ કે પછી ફર્સ્ટ એઇડ? તો આરામ ગૃહ. ત્યાર પછી 159મો પ્રશ્ન, કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર 18 વર્ષ, 21 વર્ષ કે પછી 20 વર્ષ? તો એનો જવાબ આવશે 20 વર્ષ. ત્યાર પછી 160, વાહન પાર્કિંગ કરતી વખતે ગિયરમાં રાખવું, પાર્કિંગ બ્રેક લગાડો, માત્ર હેઝાર્ડ પાર્કિંગ લાઇટ ચાલુ કરો? તો આનો અર્થ આવશે આપણે પાર્કિંગ બ્રેક, હેન્ડ બ્રેક લગાવવી પડે. ત્યાર પછી 161મો પ્રશ્ન, વાહનના વીમાની મુદત 6 માસ, 1 વર્ષ કે પછી 2 વર્ષ? તો 1 વર્ષ. ત્યાર પછી 162મો પ્રશ્ન, ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કાળા રંગની પ્લેટ ઉપર પીળા અક્ષર, પીળા રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર કે પછી સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર? તો આનો જવાબ આવશે
સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. 161મો પ્રશ્ન, ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે, લાલ, ભૂરી કે પીળી? તો એનો જવાબ આવશે પીળી. ત્યાર પછી 164મો પ્રશ્ન, કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી, તમારે એ વખતે શું કરવાનું છે? તો આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો, બધા જ રિયર વ્યૂ મીટરનો યોગ્ય ઉપયોગ કરવો, રિવર્સ હોર્ન ચાલુ કરી વાહન રિવર્સ કરશો. તો આનો જવાબ આવશે નંબર એક, આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો. ત્યાર પછી 165, ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે, દારૂ પીને, દર બે કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને, કે પછી સંગીત સાંભળીને? તો એનો જવાબ આવશે દર બે કલાકે વાહન ઊભું રાખી અને આરામ કરીને. 166મો પ્રશ્ન, વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે, કોઈ અસર થતી નથી? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. 167મો પ્રશ્ન, અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો, 108 અથવા 102 કે પછી 101 કે આ પૈકી એક પણ નહીં? તો 108 અથવા 102ને આપણે ડાયલ કરીશું. 168મો પ્રશ્ન, અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી, તો ઇન્સ્યોરન્સ કંપની સંપૂર્ણ ક્લેઇમ આપશે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેઇમ નામંજૂર કરશે, અંશતઃ ક્લેઇમ મંજૂર કરશે? તો આનો જવાબ આવશે ઇન્સ્યોરન્સ ક્લેઇમ નામંજૂર કરશે. 169, સગીર બાળક ડ્રાઇવિંગ કરતાં અકસ્માત થાય તો સગીર હોવાથી તેને સજા ન થઈ શકે, બાળકના મા બાપ અથવા વાલીને પણ જવાબદાર ગણશે, કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવવા અને તે મુજબ દંડ થશે? તો એનો જવાબ આવશે ત્રીજો નંબર, કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી અને તે મુજબ દંડ થશે. 170મો પ્રશ્ન, ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? તો પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો, કાળી પ્લેટ ઉપર પીળા અક્ષરો, કે સફેદ પ્લેટ ઉપર કાળા અક્ષરો? તો એનો જવાબ આવશે પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. ત્યાર પછી 171મો પ્રશ્ન, લાલ અને સફેદ પટાવાળી રિબનથી કરેલ કોર્ડન કરેલ જગ્યા શું બતાવે છે? તો પહેલો ઓપ્શન છે રોડ રિપેરિંગનું કામ ચાલુ છે, બીજો સંભવિત અકસ્માત વિસ્તાર, અને ત્રીજો આગળ ચેક પોસ્ટ છે. તો આનો જવાબ આવશે રોડ રિપેરિંગનું કામ ચાલુ છે. ત્યાર પછી 172મો પ્રશ્ન, અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? સીટ બેલ્ટ, બ્રેક પેન્ડલ, એરબેગ? તો આનો પહેલો જવાબ આવશે સીટ બેલ્ટ. ત્યાર પછી 173મો પ્રશ્ન છે, આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સમાં લાયસન્સ ક્યાં માન્ય છે? તો સમગ્ર દેશમાં, ફક્ત જે તે રાજ્યમાં કે જે તે જિલ્લામાં? તો આનો જવાબ આવશે સમગ્ર દેશમાં. 174મો પ્રશ્ન છે, રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? પાર્કિંગ બ્રેક મારીશું, પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું, કે પછી બંને કરીશું? તો આનો જવાબ આવશે બંને કરીશું. ત્યાર પછી 175મો પ્રશ્ન છે, ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? તો એનો જવાબ છે પહેલો ઓપ્શન છે ક્લચ પેન્ડલ દબાવી વાહનને ચલાવવા દેશો, બીજો ઓપ્શન છે બળતણ બચાવવા એન્જિન બંધ કરીને વાહનને ઉતરવા દેશો, અને ત્રીજો ઓપ્શન છે બંને ટાળશો. તો આ બંને આપણે ટાળીશું. 176મો પ્રશ્ન છે, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવી કાયદાથી ફરજિયાત છે, કાયદાથી ફરજિયાત નથી, કે પછી હેલ્મેટ પહેરવી કે નહીં તે તેની મુનસફી ઉપર છે? તો કાયદાથી ફરજિયાત છે ભાઈ. ત્યાર પછી 177મો પ્રશ્ન છે, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતની શક્યતા વધે છે, કામનો અને સમયનો બચાવ થશે, આપાતકાલીન સંજોગોમાં માન્ય છે? તો આમાં જવાબ આવશે અકસ્માતની શક્યતા વધે છે. 178મો પ્રશ્ન છે, રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે, પીળો, સફેદ, કે પછી પીળો અને કાળો? તો 178માં જવાબ આવશે સફેદ. ત્યાર પછી 179, વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો,
त्यार पछी जमणी बाजूनी इंडिकेटर लाइट चालू करशो के पछी पार्किंग लाइट चालू करशो? तो एनो जवाब आवशे डाबी बाजूनी इंडिकेटर लाइट चालू करशो। त्यार पछी 180 मो प्रश्न छे, पाका लाइसेंस माटे तमे केटला दिवस पछी अरजी करी शको? तो लर्निंग लाइसेंस इश्यू थयानी 30 दिवस पछी, लर्निंग लाइसेंस थयानी तारीख थी 60 दिवस पछी, के लर्नर लाइसेंस थयानी तारीख थी 180 दिवस पछी? तो लर्निंग लाइसेंस इश्यू थयानी तारीख थी 30 दिवस पछी। 181 मो प्रश्न छे, वाहन में टायरो आगळ पाछळ फेरबदली करवी केम सलाह भरेली छे? तो एने लीधे व्हील बेलेंसिंग जळवाई रहे छे, एनाथी व्हील एलाइनमेंट जळवाई रहे छे, के पछी टायरो ने असामान्य घसारो अटके छे? तो एनो जवाब आवशे टायरो नो असामान्य घसारो अटके छे। त्यार पछी रस्ता उपर लेन बदलती वखते हॉर्न वगाड़ो अने लेन बदलो, के पछी इंडिकेटर बताओ अने लेन बदलो, के पछी इंडिकेटर बतावानी जरूर नथी फक्त रियर व्यू मीटर में जुओ अने लेन बदलो? तो आनो जवाब आवशे इंडिकेटर बताओ अने लेन बदलो। त्यार पछी 183मो प्रश्न छे, कारनी डेशबोर्ड उपर लगाड़ेल टेम्परेचर मीटर शेनू तापमान बतावे छे? पहलो ऑप्शन छे कारनी बहारना वातावरणनुं तापमान, त्यार पछी बीजो ऑप्शन छे कारनी अंदरनुं तापमान, अने तीजो ऑप्शन छे एंजिन। तो एनो जवाब आवशे एंजिन। त्यार पछी ड्राइविंग करती वखते तमे शेनू ध्यान राखशो? तो पहलो ऑप्शन छे वातावरण अने रस्तानी परिस्थिति, तमारी आजूबाजूनो ट्राफिक, के पछी बन्ने? तो एनो जवाब आवशे बन्ने। त्यार पछी 185मो प्रश्न, लांबा वाहननी पाछळ हाँकती वखते तमे તે વાહનથી ઓછું અંતર જાળવશો, કે પછી તેની ખૂબ નજીક વાહન હાંકો અને કારણ કે વાહન થોભવાનું નથી? ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય? તો એનો જવાબ આવશે ત્રીજો નંબર। ત્યાર પછી 186મો પ્રશ્ન છે, માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી સીએનજી કિટ ફિટ કરાવી છે, આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? તો પહેલો ઓપ્શન છે હા અથવા ના, કે પછી જરૂરી નથી કારણ કે તે માન્ય સેન્ટરમાં કરાવેલ છે? તો એનો ઓપ્શન છે ભાઈ નોંધણી કરાવવી ફરજિયાત છે। ત્યાર પછી 187મો પ્રશ્ન છે, બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ દ્વિચક્રી વાહન માટે માન્ય છે, કે પછી એ દ્વિચક્રી વાહન માટે ગુનો છે, કે ફક્ત ટ્રકમાં માન્ય છે? તો આનો જવાબ આવશે એ ગુનો છે। 188મો પ્રશ્ન, કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો ફરજિયાત છે? તો આનો પહેલો ઓપ્શન છે બાળકો માટે જરૂરી નથી, બીજો ઓપ્શન છે ફરજિયાત છે, અને ત્રીજો ઓપ્શન છે ફક્ત પાછળની સીટ માટે જરૂરી છે? તો આનો જવાબ આવશે ફરજિયાત છે। હવે 189મો પ્રશ્ન છે, જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલો હોય ત્યારે દરવાજો ફક્ત અંદરની બાજુ ખોલી શકાય, દરવાજો બહારની બાજુથી ખોલી શકાય, કે દરવાજો બંને સાઈડથી ખોલી શકાય? તો આનો જવાબ આવશે બે નંબર, દરવાજો બહારની બાજુથી ખોલી શકાય। ત્યાર પછી 190મો પ્રશ્ન છે, સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો છે, ગુનો નથી, વાહનનો અવાજ બદલવા માટે માન્ય છે? તો આનો જવાબ આવશે એ ગુનો છે। 191મો પ્રશ્ન છે, રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે, લાલ, સફેદ કે કેસરી? તો આનો જવાબ આવશે સફેદ। ત્યાર પછી 192મો પ્રશ્ન છે, કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? તો પ્રાઇવેટ વાહનો, તમામ કોમર્શિયલ વાહનો, કે બધા જ વાહનો માટે? તો તમામ કોમર્શિયલ વાહનો માટે। 193મો પ્રશ્ન છે, વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાઇસન્સ કયા સ્વરૂપે રાખવું ફરજિયાત છે, અસલ લાઇસન્સ, રંગીન ઝેરોક્સ, કે પછી પ્રમાણિત નકલ? તો આનો જવાબ આવશે અસલ લાઇસન્સ। ત્યાર પછી 194મો પ્રશ્ન છે, ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકે? તો 30 દિવસ સુધી, 1 પણ દિવસ નહીં, 60 દિવસ સુધી? તો આનો જવાબ આવશે 30 દિવસ સુધી। ત્યાર પછી 195મો પ્રશ્ન છે, અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો? તો બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈ ઘાયલ વ્યક્તિને છાયડામાં લઈ જશો
અને એમ્બ્યુલન્સ બોલાવશો કે ફોડલા પડ્યા હોય તે ફોડશો કે ચામડી સાથે ચોટેલા કપડાં ઉખાડશો? તો આનો જવાબ આવશે પહેલો, બળેલા ભાગવાળો, કે બળેલા ભાગ ઠંડા પાણીથી ધોઈ ઘાયલ વ્યક્તિને છાયડામાં લઈ જશો. ત્યાર પછી 196મો પ્રશ્ન, અકસ્માતના સંજોગોમાં માનવજીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે? તો વાહન માવજત બીજો ઓપ્શન છે, પ્રાથમિક સારવાર અને ત્રીજો ઓપ્શન છે કાયદાકીય. તો પ્રાથમિક સારવાર. 197મો પ્રશ્ન છે, અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડો રજ્જુમાં ઈજા થઈ છે તો આપ ઘાયલ વ્યક્તિને ઉંચકીને સલામત સ્થળે લઈ જશો કે ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો કે પછી ઘાયલ વ્યક્તિના પગ ઊંચા કરી ઈજાને તપાસશો? તો આનો જવાબ આવશે 2નંબર, ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. ત્યાર પછી 198મો પ્રશ્ન, અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિએ પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો, હેલ્મેટ ઉતારીને ઈજા તપાસશો કે પછી હેલ્મેટ ઉતારીને એમ્બ્યુલન્સ બોલાવશો? તો એનો જવાબ આવશે તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. 199મો પ્રશ્ન, પ્રાથમિક સારવારમાં ABCનો શું અર્થ થાય? તો એટેન્ટિવ બ્રીધ કોન્ટેક્ટ, બીજો ઓપ્શન છે એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન અને ત્રીજો ઓપ્શન છે એક્સિલેટર બ્રેક ક્લચ. તો આનો જવાબ આવશે એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન. ત્યાર પછી 200મો પ્રશ્ન છે, અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? પહેલો ઓપ્શન છે તેના કપડાં ઢીલા કરશો, ત્યાર પછી બીજો ઓપ્શન છે આજુબાજુ ભીડ ન થવા દે તેની પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડશો, ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે બંને કરશો. તો આનો જવાબ આવશે એ બંને વસ્તુ આપણે કરવી પડે. ત્યાર પછી 201, પુખ્ત વયના વ્યક્તિના શરીરના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? તો 50 પ્રતિ મિનિટ, 70 પ્રતિ મિનિટ કે પછી 100 પ્રતિ મિનિટ? તો જવાબ આવશે 70 પ્રતિ મિનિટ. બીજો 202મો પ્રશ્ન છે, મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? અત્યંત વાહન ધીમી ગતિએ ચાલતું હોય ત્યારે, કે પછી જ્યારે વાહન મધ્યમ ગતિએ એક્સપ્રેસ હાઈવે પર ચાલતું હોય ત્યારે, કે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે? તો આનો જવાબ આવશે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે. 203મો પ્રશ્ન છે, આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે, ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે છે કે પછી બંને થઈ શકે છે? તો આનો જવાબ આવશે બંને થઈ શકે છે. હવે 204મો પ્રશ્ન, તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો, વાહનને યોગ્ય રીતે સાફ રાખશો, વાહન ચલાવતી વખતે ક્લચનો વધુ પડતો ઉપયોગ કરશો? તો આનો જવાબ આવશે વાહનને યોગ્ય રીતે સાફ રાખશો. ત્યાર પછી 205મો પ્રશ્ન છે, અયોગ્ય રીતે ગિયર બદલવાથી ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે, વધુ ફ્યુલ વપરાશે કે પછી બંને થઈ શકે છે? તો આ બંને થઈ શકે છે. ત્યાર પછી 206મો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ રસ્તો નથી, આગળ બમ્પ છે, ત્યાર પછી રોડ ઉપર રિપેરિંગ કામ ચાલુ છે. તો આનો જવાબ આવશે આગળ રસ્તો નથી. ત્યાર પછી 207મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? એકતરફી રસ્તો, બંને દિશામાં વાહન લઈ જવાની મનાય છે કે પછી ઓવરટેક કરવાની મનાય છે? તો આનો જવાબ આવશે એકતરફી રસ્તો. ત્યાર પછી 208મો છેલ્લો પ્રશ્ન છે, રોડની મધ્યમાં દોરેલા પીળા રંગની સળંગ રેખા એટલે શું? તો આ જે આ પ્રકારનું નિશાન છે એ શું બતાવે છે? તો ઓવરટેક કરી શકાય, પીળી લાઇન ક્રોસ કરવાની મનાય છે કે ચાલક આ લાઇન પાર કરી શકે? તો આનો જવાબ આવશે પીળી લાઇન ક્રોસ કરવાની મનાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જોવાનું હતું. આશા રાખું છું કે તમે કમ્પ્યુટરની ટેસ્ટ આરામથી પાસ કરી શકશો, એક પણ પ્રશ્ન આ પ્રશ્નોની બહારનો આવશે નહીં. તો આટલું ક્લિયર કરી લો એટલે તમારું લર્નિંગ લાયસન્સ ટેસ્ટ છે એ તમે આરામથી પાસ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડશો. આપનો ખૂબ ખૂબ આભાર.